આઈટી પોલિસી અંતર્ગત રાજ્ય સરકારે જાહેરાત કરી છે। વધુ એક મોટા રોકાણની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન બનાવાશે। 1000 કરોડથી વધુના રોકાણ સાથે સ્ટેશન બનાવાશે। ડેટા સેન્ટર બનાવવા માટે MOU થયા। ગુજરાત સરકાર અને લાઇટસ્ટોર્મ કંપની વચ્ચે MOU કરાયા। 2000 કરતા વધુ રોજગારીનું સર્જન થવાની સંભાવના। યુરોપથી સીધા જ ગુજરાત રાજ્યમાં સબમરીન કેબલ સ્થપાશે। વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે 16 MOU પર હસ્તાક્ષર થશે। મહત્વના સમાચાર કહી શકાય, જે આઈટી પોલિસી છે તેને લઈને MOU કરાયા। 16 કંપનીઓ સાથે 16 MOU પર હસ્તાક્ષર કરાયા। મહત્વના સમાચાર કહી શકાય, વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે 16 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આઈટી પોલિસી અંતર્ગત રાજ્ય સરકારે જાહેરાત કરી છે। વધુ એક મોટા રોકાણની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। યુરોપથી સીધા જ ગુજરાત રાજ્યમાં સબમરીન કેબલ સ્થપાશે। 2000 કરતા વધુ રોજગારીનું સર્જન થવાની પણ સંભાવના છે। યુરોપથી સીધા જ ગુજરાત રાજ્યમાં સબમરીન કેબલ સ્થપાશે। વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે 16 MOU પર હસ્તાક્ષર થયા। આઈટી પોલિસી અંતર્ગત રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે, જેમાં વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે 16 MOU પર હસ્તાક્ષર કરાયા। વધુ એક મોટા રોકાણની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન બનાવાશે। 1000 કરોડથી વધુના રોકાણ સાથે આ સ્ટેશન બનાવાશે। ડેટા સેન્ટર બનાવવા માટે MOU થયા છે, જેમાં વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે 16 MOU હસ્તક। સમગ્ર માહિતી માટે અમારા સંવાદદાતા કાર્તિક જાની જોડાઈ ગયા છે। જી કાર્તિક જી, શું છે આપની પાસે વિગતો? ચોક્કસથી, જે રીતે વાત કરવામાં આવે આઈટી પોલિસી 2022-2027 સુધીમાં એક મોટા રોકાણની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ₹1000 કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ જે છે લેન્ડિંગ સ્ટેશન બનાવવામાં આવશે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે આઈટી ક્ષેત્ર જે છે તે રોકાણ કરવાનું રાજ્ય સરકાર દ્વારા જે છે જાહેરાત કરવામાં આવી છે। તેને લઈને ડેટા સેન્ટર પણ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લાઇટસ્ટોર્મ નામની કંપની વચ્ચે MOU પણ કરવામાં આવ્યા છે। એટલે આગામી 5 વર્ષની જો વાત કરવામાં આવે તો ગુજરાતની જે આઈટી પોલિસી છે તેમાં 2022-2027 હેઠળ આ MOU સંદર્ભમાં 2000 કરતા વધુ રોજગારીનું સર્જન થવાની પણ સંભાવનાઓ છે। કારણ કે નવી કંપનીઓ દ્વારા જે MOU કરવામાં આવે છે તેને લઈને રોજગારી પણ જે છે તે પ્રાપ્ત થવાની છે। એટલે ચોક્કસથી કહી શકાય કે 2000 કરતા વધુ રોજગારીનું સર્જન થવાનું છે આ પ્રોજેક્ટ અંતર્ગત। યુરોપથી ગુજરાત રાજ્યમાં સબમરીન કેબલ સ્થપાશે, એટલે કે યુરોપથી સીધા જ ગુજરાત રાજ્યમાં સબમરીન કેબલ પણ સ્થપાશે, જેના કારણે યુરોપ અને મિડલ ઇસ્ટ, યુએસ અને એશિયા સાથે ડેટા કનેક્ટિવિટીમાં પણ વધારો થયેલો છે। એટલે અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે 16 MOU હસ્તાક્ષર થયા છે। ટોટલ જો વાત કરવામાં આવે તો 1000 કરોડથી વધુના રોકાણ, રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન પણ આ વચ્ચે બનાવવામાં આવશે। એટલે કે 2022-2027 5 વર્ષ અંતર્ગત એક મોટા રોકાણની રાજ્ય સરકાર દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો સબમરીન કેબલ જે લેન્ડિંગ સ્ટેશનની સ્થાપના કરવાની જે વાત છે તે સિક્યુરિટી કનેક્શન થી દૂર કરવામાં આવે છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે આઈટી ક્ષેત્રે જે MOU કરવામાં આવ્યા છે તેની અંદર અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક જો વાત કરવામાં આવે તો તમામ જે છે તે 1000 કરોડથી વધુ MOU કરવામાં આવે છે। વાત કરવામાં આવે તો આ MOU બાદ રોકાણ કર આઈટી ક્ષેત્રે લોકોની રોજગારીની નવી તકો પણ ઉભી થશે। અત્યારે જો વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસમાં 2000 કરતા વધુ જે છે તે રોજગારી લોકોને પ્રાપ્ત થવા જઈ રહી છે। એટલે કે રાજ્ય સરકાર દ્વારા આગામી 5 વર્ષની અંદર રોકાણની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ગુજરાત સરકારમાં આઈટી ક્ષેત્રે વધુ નવું એક કદમ જે છે રાજ્ય સરકાર દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે। જી કાર્તિકજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતા કાર્તિક જાનીએ જણાવ્યું કે ડેટા સેન્ટર બનાવવા માટે MOU કરવામાં આવ્યા છે।